દાહોદના રાત્રી બજારના બગીચામાંથી પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યો દ્વારા 7 ફૂટ લાંબા સાપનું રેસ્ક્યુ કરી વૃક્ષ ઉપરથી પકડી લેવામાં આવ્યો. દાહોદ શહેરના સાપ તળાવ ઉપર રાત્રિના બજારના પાછળના ભાગમાં આવેલું માં ભારતી ઉદ્યાન ખાતે આજે સાંજના સમયે પ્રકૃતિ મિત્ર મંડળના સભ્ય હાજી આજીજીભાઈ પટેલ માં ભારતી ઉદ્યાન ખાતે વોકિંગ કરવા માટે આવ્યા હતા, જ્યાં વોકિંગ કરતી વેરાએ લીમડાના વૃક્ષ ઉપર કાગડાઓ અને અન્ય પક્ષીઓ મોટી સંખ્યામાં કલરવ કરી રહ્યા હતા. તે વખતે વોકિંગ કરી રહેલા હાજી અજીજભાઈ પટેલની નજર અચાનક લીમડાના વૃક્ષ ઉપર પડતા તેમણે જોયું હતું કે કાગડાઓ કલરવ કરી રહ્યા છે. જરૂર કોઈ જાનવર કાગડાઓના મૂકેલા ઈંડા ખાવા માટે ઉપર ચડી ગયું હશે. ત્યારે હાજી અજીજભાઈએ જોયું તો 20 ફૂટ ઊંચા લીમડાના વૃક્ષ ઉપર એક સાપ ચડી ગયો છે અને તે કાગડાના મૂકેલા ઈંડા ખાવા માટે ચડ્યો છે. પ્રકૃતિ મિત્ર મંડળના હાજી અજીજભાઈ પટેલ પોતાના જીવની ચિંતા કર્યા વગર 20 ફૂટ ઊંચા લીમડાના ઝાડ ઉપર ચડ્યા હતા અને વૃક્ષની પાતળી ડંકાલી ઉપર કાગડાના ઈંડા મૂકેલા હતા. ત્યાંથી જીવના જોખમે સાપને રેસ્ક્યુ કરીને પકડી લેવાયો હતો. જ્યારે તે સાપ 7 ફૂટ જેટલી લંબાઈ ધરાવતો સાપ હતો, તેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી પકડી લેવાયો હતો અને આગળ 15 દિવસો પહેલાં પણ એમના જણાવ્યા અનુસાર તે જ જગ્યા ઉપરથી 6 ફૂટ લાંબા સાપને પકડી જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો. પરંતુ પ્રકૃતિ મિત્ર મંડળના હાજી અજીજભાઈ પટેલ દ્વારા પણ કાગર મંડાવ રોડ ઉપર આવેલા દીપડાનું રેસ્ક્યુ સમયે પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી દીપડાને પકડી પાંજરે પૂરવામાં મદદરૂપ બન્યા હતા. અને પ્રકૃતિ મિત્ર મંડળના જાંબા જેવા હાજી અજીજભાઈ પટેલ દ્વારા પણ 2.5 દિવસોના સમયગાળા દરમિયાન ઝેરી કોબરા છે કે પછી આજ પકડી હતી તે ધામણ જેવા અનેક સાપને મહિનામાં 4-5 વાર પકડવામાં માહિર છે. અને તે જેવા ઝેરી જાનવરોને પકડી પ્રકૃતિ મિત્ર મંડળના સેન્ટર ખાતે લઈ જવામાં આવે છે અને તે બાદ પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યોની હાજરીમાં તેવા ઝેરી જાનવરોને જંગલ વિસ્તાર ખાતે સહી સલામત રીતે છોડવામાં આવે છે. ત્યારે આજે પકડેલી ધામણને પણ જંગલ વિસ્તારમાં લઈ જઈને સહી સલામત રીતે છોડવામાં આવી હતી. નઈમ મુંડા, જેડેસ ટીવી, દાહોદ. વોકિંગ આવું છું અને સાંજે આવું છું 5:30 વાગે અને સવારમાં વહેલા 5 વાગે અને હમણાં સાંજે હું આજે આવ્યો અહીંયા 5 વાગે અને 5:30 વાગે અહીંયા આવ્યો એટલે 2 રાઉન્ડ માર્યા અને 3રા રાઉન્ડમાં મને છે ને કાગડા ચિલ્લાતા લાગ્યા ત્યાં ઝાડ પર અને કાગડાના બચ્ચાને કોઈ મને એવું લાગ્યું કે સાપ છે તો મેં દેખ્યું તો મને ધામણ લાગી અને મેં એના બચ્ચા બચાવ્યા ત્યાં ઉપર ચડીને અને મેં આને રેસ્ક્યુ કરી લીધી અને આ 7 ફૂટની ધામણ છે, બિનઝેરી છે અને 15 દિવસ પહેલાં મેં 8 ફૂટને અહીંયાથી જ પકડી દઈ અને આજે આ પાછી પકડાઈ છે. આજે 15 તારીખે આજે મેં પાછી પકડી અને અમારા પ્રકૃતિ મંત્ર મંડળમાં આને અમે હું સોંપી દઈશ.